તાલુકાના જુના ગામે રહેણાંક મકાનવાળા વિસ્તારોમાં મોબાઈલનો ટાવર ઝોપડી બન્યો છે. ક્યારેક દુર્ઘટના ન થશે તેવો ભયથી રહીશો ફફડી રહ્યા છે. આજુબાજુના રહીશો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, ટીડીઓ સહિતના લોકોને સહી સાથેનો આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે મોબાઈલ ટાવરના શક્તિશાળી રેડિયેશનના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. લોકો માનસિક તણાવનો શિકાર બન્યા છે. મેડિકલ સાયન્સ પણ કહે છે કે રેડિયેશનના કારણે બ્રેન ટ્યુમર અને કેન્સર જેવી ઘાતક બીમારીની શક્યતાઓ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને વીજ પુરવઠો ખોવા જાય છે ત્યારે ઓટોમેટિક ટાવરનો વીજ પુરવઠો શરૂ થઈ જાય છે. પરિણામે ધ્વનિ પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ધુમાડાનું પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. ટાવરના મેન્ટેનન્સ માટે આવતા શ્રમિકો ટાવર ઉપર ચડીને કામ કરતા હોય છે ત્યારે ઉપરથી ઘણી બધી વસ્તુઓ પડતી હોય છે જે પણ જોખમી રૂપ છે. તાત્કાલિક અસરથી આ ટાવર દૂર ખસેડવા માટેની માગણી પણ કરવામાં આવી છે. અગાઉ જુરા જૂથ ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી, જેના અનુસંધાને પંચાયત દ્વારા કંપનીને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ટાવર ઓથોરિટીએ પોતાનો લો બચાવ કર્યો હતો. પરિણામે લોકોમાં રોષની લાગણી જન્મી છે. આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જિલ્લા મથકે સોશિયલ ડિસ્ટન્સને પાલન કરીને ધરણા અને ભૂખ હડતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટ ચીમકી ગ્રામ પંચાયત અને કંપનીના સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે.